हरिओम विद्यार्थी मित्रों, आंकड़ा शास्त्र में तमे लोग बड़ा जाणो छो ए प्रमाणे आजना दिवसे आपणे आपणा लास्ट चेप्टर पर बड़ा उभा छे। अलग अलग प्रकार ना आंकड़ा शास्त्र में तमारा जेटला पण चेप्टर होता ए ऑलरेडी बेटा आपणे फिनिश करी चुक्या छे अने आजना दिवसे आपणे शुरू करवा जई रह्या छे तमारो छठा नंबर नो चेप्टर स्टेट नी अंदर તમારો બેટા છઠ્ઠા નંબરનું ચેપ્ટર। આ ચેપ્ટરનું મેઇન હેડિંગ છે આપણી પાસે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ। એટલે આમ જુઓ ને તો આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના બેટા ત્રણ ટોપિકનો અભ્યાસ કરવાનો છે। એમાં ફર્સ્ટ નંબરનો ટોપિક છે આપણો ક્રમચય, સેકન્ડ નંબરના ટોપિક પર લઈશું બેટા આપણે સંચય, અને થર્ડ નંબરના ટોપિક પર બેટા લેવાનું છે આપણે દ્વિપદી વિસ્તરણ। તમારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે ગુજરાત સરકારના આ વર્ષના અભ્યાસક્રમના નવા માળખા પ્રમાણે જે દ્વિપદી વિસ્તરણનો ટોપિક છે એ ટોપિક તમારા 11 કોમર્સના સિલેબસની અંદર રાખવામાં આવ્યો નથી। એટલે દ્વિપદી વિસ્તરણનો ટોપિક છે બેટા એ ટોપિક તમારે અત્યારે ભણવાનો નથી। તો ભણવાના થયા આપણી પાસે બેટા અલગ અલગ પ્રકારના બે ટોપિક, અને આ બે ટોપિકમાંથી ફર્સ્ટ નંબરનો ટોપિક ક્રમચય છે અને બેટા સેકન્ડ નંબરનો ટોપિક છે આપણી પાસે સંચય। જે ચેપ્ટર તમે લોકો અત્યારે ભણવાની શરૂઆત કરી રહ્યા છો એ ચેપ્ટર માત્ર તમારા 11 કોમર્સ માટે મહત્વનું છે એવું નથી બેટા। 12 કોમર્સમાં જે તમારું આંકડા શાસ્ત્ર છે એના અલગ અલગ બે ભાગ આવશે, એમાં જે બીજો ભાગ તમારો છે એ બીજા ભાગના અલગ અલગ પ્રકારના 5 ચેપ્ટરોમાંથી મેક્સિમમ ચેપ્ટરમાં આ ક્રમચય અને સંચય રિપીટ થવાનું છે। એટલે જે ટોપિક આપણે બેટા ભણવાની શરૂઆત કરીએ છીએ એ માત્ર તમારા 1 વર્ષ માટે નહીં, તમારા આઉટપુટ જે વર્ષ છે 12 કોમર્સ પ્લસ તમારું ફ્યુચર આ બંને માટે તમારા આજના ટોપિક ક્રમચય અને સંચય ખૂબ અગત્યના છે। એટલે બધા બાળકોએ બેટા આ ટોપિક ધ્યાનથી સમજવાના છે। થોડી ઘણી સામાન્ય ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે સર, ક્રમચય અને સંચય એ બે શબ્દોનો સામાન્ય અર્થ શું થાય? તો સૌથી પહેલા આપણે બેટા ભણી રહ્યા છીએ અહીંયા ક્રમચય કે સર ક્રમચય એટલે શું, ક્રમચય કોને કહેવાય? એક સામાન્ય ઉદાહરણ લઈએ, ધારો કે એક ક્લાસની અંદર આપણી પાસે અલગ અલગ પ્રકારની ફોર એક્ઝામ્પલ એક બેન્ચ છે, આ બેન્ચની અંદર ધારો કે 3 વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે। જે શાળામાં આપણે ભણી રહ્યા છીએ એ શાળાની અંદર બેઠક વ્યવસ્થા માટે ડબલની બેન્ચ છે, પણ ધારો કે આપણી પાસે જે બેન્ચ છે સ્કૂલની કે કોચિંગની અંદર એમાં ધારો કે 3 વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે, અને આપણી પાસે 3 વિદ્યાર્થીઓ છે, પહેલો વિદ્યાર્થી A, બીજો વિદ્યાર્થી B અને ત્રીજો વિદ્યાર્થી C, આવા 3 વિદ્યાર્થીઓ છે, અને આ 3 વિદ્યાર્થીઓને આપણે આ બેન્ચની અંદર બેટા બેસાડવાના છે। તો કઈ રીતે બેસાડી શકાય એ વસ્તુ જરા ખાસ ધ્યાનથી સમજજો। ધારો કે હું ફોર એક્ઝામ્પલ પહેલી જગ્યા પર A ને બેસાડું છું, બીજી જગ્યા પર B ને બેસાડું છું, અને થર્ડ નંબરની જગ્યા પર હું C ને બેસાડું છું। ધારો કે મને આવું નથી કરવું, તો આ જે 3ની બેન્ચ છે બેટા એ 3ની બેન્ચમાં હું પહેલા નંબર પર B ને બેસાડું, બીજા નંબર પર A ને બેસાડું અને ત્રીજા નંબર પર C ને બેસાડું। ધારો કે મારે આવું પણ નથી કરવું, તો એની જગ્યા પર હું શું કરીશ, પહેલા નંબર પર C ને બેસાડીશ, બીજા નંબર પર A ને બેસાડીશ અને બેટા ત્રીજા નંબર પર B ને બેસાડીશ। તો અહીંયા ધ્યાનથી જુઓ, મેં પહેલી ગોઠવણીમાં પ્રથમ સ્થાને A રાખ્યો, બીજી ગોઠવણીમાં પ્રથમ સ્થાને B રાખ્યો, બીજી ગોઠવણીમાં બધા પ્રથમ સ્થાને મેં C રાખ્યો। હવે આની અંદર પણ તમે લોકો થોડા ઘણા ફેરફારો કરી શકો છો, કઈ રીતે એ જરા ધ્યાનથી સમજજે બેટા। તો પહેલી જે ગોઠવણી છે એમાં પ્રથમ સ્થાને A છે, તો મારે પ્રથમ સ્થાને A ને જ રાખવો છે। હું આ બે ની જગ્યા બદલાવું છું, વચ્ચે હું C ને બેસાડું છું અને લાસ્ટમાં બેસાઉં તો B ને બેસાડું છું। એ પ્રમાણે ધારો કે મેં પ્રથમ સ્થાને જે B ને રાખ્યો હતો એની ગોઠવણીમાં મારે ફેરફાર કરવો છે, તો પ્રથમ સ્થાને મેં B જ મૂક્યો છે, હું ખાલી આ બંનેની જગ્યા બદલાવું છું, વચ્ચે હું C ને બેસાડું છું અને લાસ્ટમાં બેટા હું A ને બેસાડું છું। અને ધારો કે મારે આવી ગોઠવણી પણ નથી કરવી, તો હજી એક રસ્તો બેટા મારી પાસે છે, પ્રથમ સ્થાને જે C બેસાડેલો એમાં આ બેની જગ્યા હું બદલાવું છું બેટા, વચ્ચે હું B ને બેસાડું છું અને લાસ્ટમાં બેસાડું છું અહીંયા હું A ને। તો વસ્તુ હું તમને જે બેટા સમજાવવા માંગુ છું એ જરા ધ્યાનથી સમજો, મારી પાસે વિદ્યાર્થીની જે સંખ્યા છે એ વિદ્યાર્થીની સંખ્યા મારી પાસે કેટલી છે, 3 જ છે। સામેની બાજુ જે બેન્ચ છે એ બેન્ચમાં જગ્યા પણ મારી પાસે કેટલી છે બેટા, 3 જ છે।
પણ આ ત્રણ વિદ્યાર્થીઓની હું ત્રણ જગ્યામાં જ્યારે ગોઠવણી કરું છું તો ધ્યાનથી જુઓ બેટા મારી પાસે અલગ અલગ કેટલી રીત છે 6 રીત છે અને આ 6 રીત શોધવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ક્રમચય ક્રમચયનો જે અર્થ છે એ અર્થ તમારા માઇન્ડમાં બેટા વ્યવસ્થિત સેટ કરજો એકવાર ટૂંકમાં તમને ઉદાહરણ ફટાફટ સમજાવી દઉં તો 3 ની બેન્ચ હતી સામેની બાજુ 3 વિદ્યાર્થીઓ હતા તો આ 3 વિદ્યાર્થીઓને મારે આ 3 ની બેન્ચની અંદર બેસાડવાના છે એટલે આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવાય મારે ગોઠવવાના છે તો આ વિદ્યાર્થીઓને ગોઠવવા માટે મારી પાસે જે રીત છે બેટા પદ્ધતિ છે એ અલગ અલગ પ્રકારની 6 છે તો આ 6 રીત શોધવા માટે આંકડા શાસ્ત્રમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય એ પદ્ધતિને કહેવામાં આવે છે ક્રમચય પણ સ્વાભાવિક છે બેટા એક્ઝામમાં તો આવું લખાશે નહીં ક્રમચયની વ્યાખ્યા તો એક્ઝામમાં જ્યારે તમને ક્રમચયની વ્યાખ્યા પૂછાય તો એક્ઝેક્ટ વ્યાખ્યા તમે લખશો શું જરા ધ્યાનથી સમજો કેટલા વિદ્યાર્થીઓ છે મારી પાસે 3 વિદ્યાર્થીઓ આ 3 વિદ્યાર્થીને હું કહીશ ધારો કે n પ્રકારની વસ્તુ આને હું કહીશ બેટા n પ્રકારની વસ્તુ સામી હું ચેક કરો કેટલી જગ્યા છે મારી પાસે તો સર તમારી પાસે 3 જગ્યા છે આ 3 જગ્યાને કહીશું બેટા r સ્થાન પર ગોઠવણી આ n પ્રકારની વસ્તુઓની તમારે r સ્થાન પર અથવા તો r જગ્યામાં બેટા શું કરવાની છે ગોઠવણી કરવાની છે આ ગોઠવણી કરવા માટે ધ્યાનથી જુઓ મારી પાસે રી અથવા મારી પાસે પદ્ધતિ બેટા કેટલી છે 6 છે આ 6 પદ્ધતિ શોધવાની આંકડા શાસ્ત્રીય પદ્ધતિને બેટા કહેવામાં આવે છે ક્રમચય આ પ્રમાણે તમારે સૌથી પહેલા બેટા ક્રમચયની વ્યાખ્યા એક્ઝેક્ટ તમારા માઇન્ડમાં રેડી કરવાની છે જે કન્સેપ્ટ તમે લોકો અત્યારે બેટા ભણવાની શરૂઆત કરી રહ્યા છો એ થોડો હાઈ લેવલનો અપ લેવલનો કન્સેપ્ટ છે પણ આ કન્સેપ્ટમાં જો તમને લોકોને સમજ પડી ગઈ તો આવતું તમારું જે વર્ષ છે 12 કોમર્સ પ્લસ તમારું ફ્યુચર એ બધી જગ્યા પર તમને લોકોને આ બંને ટોપિક બેટા ખૂબ કામ લાગવાના છે એટલે થોડું ધ્યાનથી સમજજો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી 3 આ 3 વિદ્યાર્થીઓને બેટા મે લઈ લીધા n પ્રકારની વસ્તુ સામેની બાજુ બેન્ચ હતી બેન્ચમાં જગ્યા કેટલી હતી 3 એને લીધી બેટા r જગ્યા કે r સ્થાનમાં મારે શું કરવાની છે ગોઠવણી કરવાની છે આ ગોઠવણી કરવા માટે મારી પાસે રીત કેટલી છે 6 છે તો આ રીત કે પદ્ધતિને બેટા આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ક્રમચય તો ક્રમચયની એક્ઝેક્ટ વ્યાખ્યા તમે લોકો લખશો બેટા આ પ્રમાણે ક્રમચય કોને કહેવાય તો n પ્રકારની જુદી જુદી વસ્તુઓને n પ્રકારની જુદી જુદી વસ્તુઓને આ સ્થાન પર ગોઠવણી કરવાની પદ્ધતિ કે રીતને આંકડા શાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય ક્રમચય કહેવાય ફરી એકવાર આપણે ક્રમચયની વ્યાખ્યામાં શું લખશો તો n પ્રકારની જુદી જુદી વસ્તુઓની આ જગ્યા પર ગોઠવણી કરવાની પદ્ધતિ કે રીતને આંકડા શાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય ક્રમચય કહેવાય તો યાદ તમે એ રાખશો કે જે જગ્યા પર ક્રમચય શબ્દ આવે ત્યાં ફરજિયાત બેટા શું આવે ગોઠવણી આવે ક્રમચયનો બીજો અર્થ થાય ગોઠવણી આ વસ્તુ ખાસ યાદ રાખજો કોઈ પણ દાખલામાં જો તમને લોકોને ગોઠવણી કરવાનું જણાવેલું હોય તો આ દાખલાની અંદર તમારે ફરજિયાત બેટા ક્રમચયનો ઉપયોગ કરવો પડે અહીંયા 3 વિદ્યાર્થી હતા આપણે 2 લઈએ બીજું ધારો કે મારે એબી વિદ્યાર્થીઓની ગોઠવણી કરવી છે તો એબી વિદ્યાર્થીઓની ગોઠવણી કરવાની બે જ રીત થાય ખાલી પહેલા હું એ ને રાખું પછી બી ને રાખું અથવા પહેલા બી ને રાખું પછી કોને રાખું બેટા એ ને રાખું તો અહીંયા આ જે ગોઠવણીના પ્રકારો છે એ ગોઠવણીના પ્રકારોમાં તમારે સૌથી વધારે મહત્વ બેટા કોને આપવાનું છે ક્રમને આપવાનું છે ક્રમચયમાં સૌથી વધારે મહત્વ બેટા કોને આપવામાં આવે છે ક્રમને આપવામાં આવે છે એટલા માટે એને ક્રમચય એવું કહેવાય છે સેકન્ડ ટોપિક જો ચેપ્ટરનો બેટા જોઈએ તો સેકન્ડ નંબરનો ટોપિક જે ટોપિકની અંદર આપણે બેટા સમાવેશ કરીશું સંચય તો સંચય કોને કહેવાય બહુ સિમ્પલ છે બેટા ક્રમચયનો જ્યારે તમે અભ્યાસ કર્યો તો ક્રમચયના અભ્યાસમાં તમે લોકો ધ્યાનથી જો બેટા અહીંયા કોનો ઉપયોગ કર્યો ગોઠવણીનો તો એ જ વસ્તુ અહીંયા સેમ આવશે પણ ગોઠવણીની જગ્યા પર તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે પસંદગીનો સંચયનો જ્યારે તમે લોકો અભ્યાસ કરો છો તો સંચયનો અભ્યાસ કરતી વખતે તમારે ગોઠવણીની જગ્યા પર બેટા કોનો ઉપયોગ કરવાનો છે પસંદગીનો ઉપયોગ કરવાનો છે ફોર એક્ઝામ્પલ આપણા ક્લાસની વાત કરીએ તમે જે ક્લાસમાં ભણો છો
એ ક્લાસમાં ધારો કે વિદ્યાર્થીઓની સંખ્યા ફોર એક્ઝામ્પલ બેટા 50 છે આ 50 વિદ્યાર્થીઓમાંથી ધારો કે મને બે વિદ્યાર્થીઓ જોઈએ છે તો હું શું કરીશ કે એક છોકરીમાંથી લઈશ અને એક છોકરામાંથી લઈશ મે બે વિદ્યાર્થી પસંદ કર્યા પહેલા મે ધારો કે બેટા ગર્લ્સ ની લીધી અને પછી મે બોયઝ ની લીધી અથવા એની જગ્યા પર મે પહેલા બોયઝ ની લીધું હોત અને પછી ગર્લ્સ ની લીધું હોત તો આ જે બંને છે ને બેટા એ બંનેનો મતલબ અહીંયા સરખો થશે પહેલા હું ગર્લ્સ ને લઉં પછી હું બોયઝ ને લઉં અથવા પહેલા હું બોયઝ ને લઉં પછી ગર્લ્સ ને લઉં તો આ બંનેનો જે અર્થ છે ને બેટા એ બંનેનો અર્થ અહીંયા સંચયમાં સરખો થશે હું તમને એ સમજાવવા માંગુ છું એ વસ્તુમાં ખાસ ધ્યાનથી સમજજો અહીંયા ધ્યાનથી જો બેટા AB અને BA આ બંને અલગ અલગ છે સર આ બંને અલગ અલગ શા માટે છે આ બંને બેટા અલગ અલગ એકલા માટે છે કારણ કે આ ક્રમચય છે અને ક્રમચયમાં વધારે મહત્વ કોને આપવામાં આવે ગોઠવણીને અહીંયા પ્રથમ સ્થાન પર A છે અહીંયા પ્રથમ સ્થાન પર B છે હવે એક પુસ્તક જો અહીંયા હું લઉં છોકરાઓને A કહું અને છોકરીઓને B કહું તો અહીંયા AB ને BA આ બંનેનો જે મતલબ છે ને બેટા એ બંનેનો મતલબ સંચયની અંદર સમાન કરવામાં આવે છે અલગ અલગ કરવામાં આવતો નથી કારણ કે ધ્યાનથી જુઓ અહીંયા તમે A ને પસંદ કર્યો છે અહીંયા પણ A ને પસંદ કર્યો છે અહીંયા તમે B ને પસંદ કર્યો છે અહીંયા પણ B ને પસંદ કર્યો છે સંચયમાં ક્રમને મહત્વ આપવામાં આવતું નથી એટલા માટે AB અને BA એ બંને એક જ સંચય છે પણ આ જ વસ્તુ જો ક્રમચયના કિસ્સામાં જોઈએ તો AB અને BA એ બંને અલગ અલગ ક્રમચય છે તો હું તમને જે મેઇન વસ્તુ સમજાવવા માંગુ છું એ ખાસ ધ્યાનથી સમજજો ક્રમચયમાં કોને મહત્વ આપવામાં આવે ગોઠવણીને સંચયમાં કોને મહત્વ આપવામાં આવે પસંદગીને ક્રમચયમાં મહત્વ કોનું વધારે હોય ક્રમનું એટલે સંચયમાં ક્રમને મહત્વ આપવામાં આવતું નથી ક્રમચયની અંદર AB અને BA એ બંને અલગ અલગ ક્રમચય છે એટલે સંચયની અંદર AB ને BA બંને સમાન સંચય છે સંચયની વ્યાખ્યા સંચય કોને જે બાળકોને ક્રમચયની વ્યાખ્યા આવડે ને બેટા એ સંચયની વ્યાખ્યા આરામથી લખી શકે ચલો ક્રમચયની વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું છું ક્રમચય કોને કહેવાય તો n પ્રકારની જુદી જુદી વસ્તુઓની r જગ્યા પર ગોઠવણી કરવાની પદ્ધતિને એ રીતને આંકડાશાસ્ત્રની પરિભાષામાં ક્રમચય કહેવાય બસ એ જ વસ્તુ ગોઠવણીની જગ્યા પર પસંદગી લખી નાખો n પ્રકારની જુદી જુદી વસ્તુઓમાંથી r જગ્યા માટે વસ્તુઓની પસંદગી કરવાની ગાણિતિક પદ્ધતિને બડા આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવામાં આવે છે સંચય કહેવામાં આવે છે સંકેત જરા ધ્યાનથી સમજો ક્રમચય ક્રમચયને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પરમ્યુટેશન આ પરમ્યુટેશનની અંદર તમારે જે સૌથી વધારે અગત્યનું કામ છે ને બેટા એ અરેન્જમેન્ટનું કરવું પડે જે અરેન્જમેન્ટનો આંકડાશાસ્ત્રમાં મતલબ થાય બેટા ગોઠવણી અરેન્જમેન્ટ મતલબ ગોઠવણી કરવી તો અરેન્જમેન્ટમાં તમે જે ગોઠવણી કરો છો એ ગોઠવણી માટે તમે જે પ્રોસેસ કરો છો એ પ્રોસેસને કહેવામાં આવે છે પરમ્યુટેશન અને પરમ્યુટેશનની અંદર સૌથી વધારે પહેલો જે અગત્યનો આલ્ફાબેટ છે બેટા એ કયો છે પી છે એટલા માટે ક્રમચયને સંકેતમાં તમે દર્શાવી શકો છો NPR વડે જો NPR તમારે આ પ્રમાણે ન લખવા હોય તો N સ્મોલ લખવાનો P મોટો લખવાનો અને R સ્મોલ લખવાનો બેટા આ બેનો મતલબ સરખો થાય પણ આ વસ્તુ વધારે પ્રમાણિત થયેલી છે એટલા માટે જનરલી આપણે બેટા બધા દાખલામાં આ સંકેતનો ઉપયોગ કરીશું સંચય સંચયનો મતલબ થાય કોમ્બિનેશન કોમ્બિનેશનનો પહેલો આલ્ફાબેટ C છે એમાં કરવામાં આવે સિલેક્શન પસંદગી કરવામાં પણ આ સંચયનો જે મતલબ છે બેટા એટલે કોમ્બિનેશન ને કોમ્બિનેશનનો પહેલો આલ્ફાબેટ કયો છે C છે એટલા માટે સંકેતમાં દર્શાવીશું ને C વડે અને એક્ઝેક્ટ સંકેત આવશે બેનોનો NCR અથવા તો N નાનો કરવાનો C મોટો કરવાનો અને R બેટા નાનો કરવાનો પણ તમને અગાઉ જણાવી પ્રમાણે બેટા કે આ જે સંકેત છે એ પ્રમાણિત થયેલો છે એટલા માટે જનરલી આપણે બેટા આ સંકેતનો અહીંયા ઉપયોગ કરવાનો છે તો આ વાત થઈ ક્રમચય બેટા આ વાત થઈ અહીંયા સંચય થર્ડ નંબરનો ટોપિક તમારા આ ચેપ્ટરની અંદર છે બેટા એ ટોપિક છે ક્રમ ગુણિત મોટાભાગના દાખલાની અંદર બેટા ક્રમ ગુણિત શબ્દનો ઉપયોગ ઘણી બધી વાર થશે તો ક્રમ ગુણિતનો એક્ઝેક્ટ અર્થ શું થાય જરા ધ્યાનથી સમજીએ ક્રમ ગુણિતનો જે સામાન્ય મતલબ છે ને એ તમારી ગુજરાતીની પરિભાષાની અંદર ઉદ્ગાર વાક્ય ચિહ્ન ગુજરાતીમાં જો આપણે કહેવું હોય તો ગુજરાતીની અંદર ક્રમ ગુણિતનો સામાન્ય મતલબ થાય તમારું ઉદ્ગાર વાક્ય ચિહ્ન
ઉદ્ગારવાચક ચિહ્ન એને ઇંગ્લિશ ની અંદર આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ફેક્ટોરિયલ. શું કહેવાય એને? ફેક્ટોરિયલ. ક્રમ ગુણિતનો સામાન્ય મતલબ થાય ફેક્ટોરિયલ. હવે સમજવાનું શું છે કે કોઈ પણ સંખ્યાની પાછળ ફેક્ટોરિયલ લાગે, ફોર એક્ઝામ્પલ 5 ફેક્ટોરિયલ, અને 5 ક્રમ ગુણિત એવું નહીં વંચાય, કે 5 ઉદ્ગારવાચક ચિહ્ન એવું પણ નહીં વંચાય, અને વાંચવામાં બેટા આવે છે 5 ફેક્ટોરિયલ. તો જરા 5 ફેક્ટોરિયલ ની કિંમત, ધારો કે દાખલામાં અમને લોકોને શોધવાની કીધી હોય તો આ કિંમત અમને લોકોને મળે કઈ રીતે? બહુ સિમ્પલ રીતે ક્રમ ગુણિત, સમજો ક્રમ ગુણિત. ક્રમ મતલબ ક્રમિક જવાનું, કેમ જો બેટા ક્રમિક જવાનું છે, અને શબ્દ છે ક્રમ ગુણિત. ગુણિત શબ્દનો સામાન્ય મતલબ થાય ગુણાકાર કરવો, ક્રમમાં ગુણાકાર કરવો એનો મતલબ થાય ક્રમ ગુણિત. જે શબ્દ છે ને એ શબ્દ આપણે બેટા ઘણું બધું કહી જાય છે, શબ્દ પરથી જસ્ટ આપણને આઈડિયા આવી જાય કે ક્રમ ગુણિતનો મતલબ શું થાય. એટલે ક્રમમાં ગુણાકાર કરવો એને આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવાય ક્રમ ગુણિત. સર ક્રમમાં ગુણાકાર કરવો તો પણ ક્યાં સુધી કરવો? તો સ્વાભાવિક છે બેટા કે તમારે જે ક્રમમાં ગુણાકાર કરવાનો એ ક્યાં સુધી કરવાનો બેટા? એ સુધી કરવાનો, એથી આગળ તમારે જવાની જરૂર નથી. ઉતરતા ક્રમમાં ગાડી આપણે દોડાવવાની છે. અહીંયા જો 5 ફેક્ટોરિયલ છે તો 5 થી શરૂ કરવાનું, જવાનું ક્યાં સુધી બેટા? 1 સુધી. તો મતલબ થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ બધાનો જો તમે ગુણાકાર કરો તો 5 6 20, 20 ગુણ્યા 3 એટલે 60, અને 60 2 120, તો 5 ફેક્ટોરિયલ નો બેટા જવાબ મળી ગયો આપણને 120. એ પ્રમાણે ધારો કે 4 ફેક્ટોરિયલ હોય તો નિયમ છે આપણો ક્રમ ગુણિત, ક્રમમાં ગુણાકાર કરો ક્યાં સુધી? 1 સુધી. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? 4 થી. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 તેરી 12, ને 12 દૂ 24. જોડાનો જવાબ છે એ જવાબ કેટલો મેળવ આપણને? 24 મેળવ. ચલો સર, એ પ્રમાણે અહીંયા ધારો કે આ કેટલી સંખ્યા દાખલામાં આપેલી હશે એ આપણને ખબર નથી. ધારો કે n ફેક્ટોરિયલ છે, અહીંયા આપણું 5 ફેક્ટોરિયલ, તો પહેલી સંખ્યા મેં 5 લખી, પછી જો એક સંખ્યા ઘટાડી બેટા, એક સંખ્યા ઘટી એટલે 4 થઈ ગઈ, પછી બે ઘટી એટલે 3 થઈ ગઈ. તો એ જેવું સેમ અહીંયા, પહેલી સંખ્યા મને n મળશે, પછીની સંખ્યા મને n માઇનસ 1 મળશે, પછીની સંખ્યા મને n માઇનસ 2 મળશે, એમ ડેશ ડેશ ડેશ, લાસ્ટ સંખ્યા કેટલી આવશે? 1. એ કઈ છે આપણને ખબર નથી. તો ક્રમ ગુણિતની આ તમારી વ્યાખ્યા છે કે તમારે ગુણાકાર શરૂ કરવાનો છે ક્રમશઃ n થી, અને ક્રમશઃ બેટા જવાનું તમારે ક્યાં સુધી? 1 સુધી. n થી ક્રમશઃ શરૂ કરીને 1 સુધીની સંખ્યાના ગુણાકારને આંકડાશાસ્ત્રની પરિભાષામાં ક્રમ ગુણિત કહેવાય. ઉદાહરણ સમજ્યા પછી જો વ્યાખ્યા તમે સમજશો ને બેટા, તો વ્યાખ્યા યાદ રાખવી અને સમજવી તમારા માટે બહુ સિમ્પલ બની જશે. એટલા માટે પહેલા મેં તમને બેટા ક્રમ ગુણિતનું ઉદાહરણ આપ્યું, અને પછી જો વ્યાખ્યા તમને ઓટોમેટિક યાદ રહી, કે n થી ક્રમશઃ શરૂ કરીને 1 સુધીની ક્રમિક સંખ્યાના ગુણાકારને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે ક્રમ ગુણિત. તો આ ચેપ્ટર જે તમારે બેટા ભણવાનું છે, શીખવાનું છે, એના માટે સૌથી પહેલા આ અલગ અલગ પ્રકારના 3 કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થયેલા હોય એ વસ્તુ બેટા બહુ જરૂરી છે. ફર્સ્ટ નંબરનો ટોપિક હતો આપણી પાસે ક્રમચય, તો યાદ રાખજો n પ્રકારની જુદી જુદી વસ્તુઓમાંથી આર જગ્યા પર ગોઠવણી કરવાની રીત કે પદ્ધતિને ક્રમચય કહેવાય, એટલે સંકેતમાં દર્શાવાશે npr. ગોઠવણીની જગ્યા પર જો શબ્દ પસંદગી લઈ લો તો શું કહેવાય? એને સંચય કહેવાય, એટલે સંકેતમાં કહેવાશે ncr. ક્રમચયમાં ક્રમને મહત્વ મળે, સંચયમાં પસંદગીને મહત્વ મળે. ab ને ba બંને અલગ અલગ ક્રમચય છે, જ્યારે ab ને ba બંને સમાન સંચય છે, અલગ અલગ નથી. ક્રમ ગુણિત તો શરૂ ક્યાંથી કરવાનું? n થી. જવાનું ક્યાં સુધી? 1 સુધી. તો n થી ક્રમશઃ શરૂ કરીને 1 સુધીની ક્રમિક સંખ્યાના ગુણાકારને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે ક્રમચય. તો આ ચેપ્ટરની જે તમારી ઇમ્પોર્ટન્ટ થિયરી હતી બેટા, એ થિયરી ઓલરેડી તમારી સામે બેટા મૂકેલી છે. બાકીની જે કંઈ પણ થિયરી છે એ ગુજરાત ગવર્નમેન્ટના આ વર્ષના અભ્યાસક્રમના નવા માળખા પ્રમાણે તમારા અભ્યાસક્રમની અંદર નથી. તો આજના દિવસે બેટા આપણી આટલી ચર્ચા, આજની આપણી ચર્ચાને આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતીકાલે નવા ટોપિક સાથે બેટા ચેપ્ટરની અંદર ફરી પાછા આપણે મળવાના છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, હરિઓમ, તમારો દિવસ બેટા શુભ રહે. આભાર. ઓ 19 મિનિટનો થઈ ગયો.